वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोमां जोयुं के पूर्णांक संख्याओनी सरवाळा बादबाकी कई रीते करवी। एना माटे मैं तमने चार नियमों छे याद राखवा कीधा हता। याद छे तमने कया हता? ए तो के प्लस प्लस प्लस, माइनस माइनस प्लस, प्लस माइनस माइनस अने माइनस प्लस माइनस। आ चार नियमों याद रखवाना हता। अने त्यार पछी मैं तमने स्टेप पण याद रखवा कीधा था के सौथी पहेला तमारे निशानी जोवी, ए निशानी परथी तमारे सरवाळा बादबाकी करवा, ए बीजू स्टेप, अने त्रीजू स्टेप छे ए तमारे मोटी संख्यानी निशानी मूकवी। आ त्रण स्टेप तमारे याद रखवाना हता। त्यार पछी हवे आपणे जोईए स्वाध्याय 1.1 एनो प्रश्न 1। आपेल संख्या रेखा पर कोई एक दिवसना जुदा जुदा स्थळोना तापमान डिग्री सेल्सियस वडे दर्शावामां आवेल छे। हवे तमे अहींया संख्या रेखा पर जोई शको छो, तमने अहींया तापमान दर्शाव्यु छे। लाहौल स्पीतिनुं तापमान अहींया छे, अहींया श्रीनगरनुं, शिमलानुं तापमान तमने आपी दीधुं छे 5 अंश सेल्सियस, ऊटीनुं तापमान छे ए अहींया छे, त्यार पछी बेंगलुरुનું અહીંયા છે। તો સૌથી પહેલો સવાલ આપણે જોઈએ એ આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો। તમને અહીંયા અલગ અલગ સ્થળ આપેલા છે પણ તેના તાપમાન અહીંયા નીચે લખેલા નથી, તો તમારે એ દર્શાવવાના છે। તો આપણે જોઈએ લાહોર સ્પીતિનું તાપમાન। સૌથી પહેલા તો તમે જોઈ શકો છો અહીંયા શૂન્ય છે, અહીંયા -5 છે, અહીંયા -10 છે। તો આ -5 અને -10 ની વચ્ચે અહીંયા તમને 4 લીટા જોવા મળે છે। તો -5 અને -10 વચ્ચેની સંખ્યાઓ અહીંયા હશે -6, અહીંયા -7, -8, -9 અને છેલ્લે આવી જાય -10। તો એનો મતલબ એ થયો કે અહીંયા લાહોર સ્પીતિનું તાપમાન છે એ કેટલું હશે? તો કે -8 અંશ સેલ્સિયસ, બરાબર। ત્યાર પછી જોઈએ શ્રીનગરનું। શ્રીનગરનું તાપમાન છે એ 0 પછી નહીં અને એના પછીના લીટા પર દર્શાવેલું છે। તો 0 પછીનું -1 અને અહીંયા આવશે -2। તો શ્રીનગરનું તાપમાન કેટલું થયું? તો કે -2 અંશ સેલ્સિયસ। ત્યાર પછી જોઈએ શિમલાનું તાપમાન। શિમલાનું તાપમાન તો તમને અહીંયા આપી જ દીધેલું છે, કેટલું છે? તો કે 5 અંશ સેલ્સિયસ। ત્યાર પછીનું છે ઉટીનું તાપમાન। ઉટીનું તાપમાન છે 15ની આગળના લીટા પર છે। તો 10 પછી અહીંયા 11, 12, 13 અને 14। તો ઉટીનું તાપમાન કેટલું હશે? તો કે 14 અંશ સેલ્સિયસ। તો અહીંયા 14 થઈ ગયા। ત્યાર પછી છે બેંગલુરુનું તાપમાન। બેંગલુરુનું તાપમાન અહીંયા 20, 21 અને 22। તો બેંગલુરુનું તાપમાન કેટલું થયું? તો કે 22 અંશ સેલ્સિયસ। તો અહીંયા તમને દરેક સ્થળનું તાપમાન મળી ગયું છે। લાહોર સ્પીતિનું -8 અંશ સેલ્સિયસ, શ્રીનગરનું -2 અંશ સેલ્સિયસ, શિમલાનું 5 અંશ સેલ્સિયસ, ઉટીનું 14 અંશ સેલ્સિયસ, બેંગલુરુનું 22 અંશ સેલ્સિયસ। તો પહેલો સવાલ તમારો કમ્પ્લીટ। ત્યાર પછીનું બીજું જોઈએ બી। ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત છે? હવે તમને અહીંયા તફાવત શોધવા કીધો છે। તફાવત શોધવો હોય તો તમારે શું કરવું પડે? તો કે બાદબાકી કરવી પડે। પણ બાદબાકી કરતા પહેલા તમને અહીંયા બે શબ્દ આપેલા છે, સૌથી ગરમ અને સૌથી ઠંડુ। તો અહીંયા તમારે બે સ્થળ શોધવાના છે, સૌથી ગરમ તાપમાનવાળું સ્થળ અને સૌથી ઠંડા તાપમાનવાળું સ્થળ। તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ સૌથી ગરમ તાપમાનવાળું સ્થળ કયું છે। તો જેમ જેમ તાપમાનમાં વધારો થતો જાય એમ ગરમ તાપમાન મળે, તો અહીંયા 5, 10, 15, 20, 25 આમ જઈએ એમ તાપમાનમાં વધારો થાય એટલે કે ગરમ તાપમાન મળે, અને 0થી તમે ડાબી તરફ જાઓ એટલે તાપમાનમાં ઘટાડો થાય અને ઠંડુ તાપમાન મળે। તો અહીંયા જે સૌથી ગરમ તાપમાન હોય એવું સ્થળ કયું છે? તો કે બેંગલુરુ, કેમ કે બેંગલુરુનું તાપમાન છે એ બધા કરતાં વધારે છે, 22 અંશ સેલ્સિયસ। અને સૌથી ઠંડા તાપમાનવાળું સ્થળ કયું છે? તો કે અહીંયા ડાબી તરફ જતાં તમને જે છેલ્લું સ્થળ જોવા મળે એટલે કે લાહોર સ્પીતિ, એનું તાપમાન -8 અંશ સેલ્સિયસ છે, તો એ સૌથી ઠંડુ સ્થળ થયું।
बराबर। तो अहीं तमारे बे स्थळ मळी गया छे, सौथी गरम तापमान वाळू अने सौथी ठंडा तापमान वाळू। तो आपणे ए बन्ने वच्चेनो तफावत जोईए। प्रश्न एक नो बी, सौथी पहेला तो अहीं लखीए सौथी गरम तापमान वाळू स्थळ, तो ए छे तमे जोई सको छो क्यूँ छे, तो के बेंगलुरु अने एनु तापमान छे 22 अंश सेल्सियस। बेंगलुरु अने ए छे 22 अंश सेल्सियस। अने सौथी ठंडु तापमान वाळु स्थळ तो ए छे लाहौल स्पीति, अने एनु जे तापमान -8 अंश सेल्सियस। तो अहीं तमे लखी सको लाहौल स्पीति अने एनु तापमान जे -8 अंश सेल्सियस। तो तमारे आ बन्ने वच्चेनो तफावत शोधवानो, एटले के बादबाकी करवानी। तो आपणे बादबाकी करीए, लखू अहीं के तफावत बराबर सौथी पहेला छे 22 अंश सेल्सियस -8 अंश सेल्सियस। हवे तमे जोई सको छो अहींया बे निशानी भेगी थाय छे, तो के -2 बे सरखी निशानी होय तो जवाब हमेशा शुं आवे, तो के प्लस मां आवे। तो 22 अंश सेल्सियस एमना एम ज, अने 8 अंश सेल्सियस पण अहींया लखी देवा। तो 22 + 8 तो जवाब मळशे 30 अंश सेल्सियस। तो बन्ने वच्चेनो तफावत केटलो थयो, तो के 30 अंश सेल्सियसनो। तो तमारे अहींया छेल्ले लखवू पड़े के बन्ने वच्चेनो तफावत 30 अंश सेल्सियस छे। तो हवे आपणे जोईए आगळ त्रीजो सवाल, लाहौल स्पीति अने श्रीनगरना तापमान में शू तफावत छे। लाहौल स्पीति नु तापमान तमने केटलू मळ्यू छे? -8 अंश सेल्सियस। जोई सको छो तमे श्रीनगर नु तापमान केटलू छे? तो श्रीनगर नु तापमान छे -2 अंश सेल्सियस। तो आ बन्ने वच्चेनो तमारे तफावत शोधवानो छे। तो जोईए त्रीजो दाखलो, तमने कीधुं तुं पेलू लाहौल स्पीति, लाहौल स्पीति नु -8 छे, तो तमे अहीं लखी सको लाहौल स्पीति नु तापमान छे -8 अंश सेल्सियस। बीजू नाम तमने आप्युं छे श्रीनगर, तो श्रीनगर नु तापमान छे -2 अंश सेल्सियस। श्रीनगर बराबर -2 अंश सेल्सियस। हवे तमारे आ बन्ने वच्चेनो तफावत मेळवानो छे। तफावत मेळवा माटे बादबाकी करशो तो तफावत मेळवीए, तफावत बराबर -8 अंश सेल्सियस ओछा -2 अंश सेल्सियस। हवे तमने अहींया बे निशानी भेगी थती जोवा मळे छे, तो बन्ने निशानी नो आपणे જોઈએ -2 प्लस, तो -8 अंश सेल्सियस प्लस 2 अंश सेल्सियस। हवे अहींया बन्ने संख्या छे ए एक ऋण छे एक धन छे, तो बे निशानी ने ध्यान में लेशो -+-, 8 माथी 2 जाय तो वधशे 6, पण 6 नी निशानी केवी आवशे? तो के मोटी संख्या नी, अहींया मोटी संख्या 8 छे, 8 नी निशानी -, छे, तो अहींया केवी आवशे? -, तो -6 अंश सेल्सियस। आ तमने मळी गयो तफावत। त्यार पछीनुं जोईए चोथुं, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કીધું, સંયુક્ત એટલે ભેગું કરતા તમને જે તાપમાન મળે એ, અને ભેગું કરવું હોય તો આપણે સરવાળો કરવો પડે। તો જોઈએ આપણે પહેલા શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો। ડી સૌથી પહેલા જોઈએ શ્રીનગર, શ્રીનગરનું તાપમાન અહીંયા તમે ઉપર લીધેલું જ હતું -2 અંશ સેલ્સિયસ, અને બીજું તમને નામ આપ્યું છે એ છે શિમલા, અને શિમલાનું તાપમાન છે 5 અંશ સેલ્સિયસ, તો એ પણ આપણે લઈએ।
शिमला 5 अंश सेल्सियस। हवे तमने अहींया आ बन्नेनुं संयुक्त तापमान कीधुं एटले सरवाळो करवो, तो अहींया लखीए संयुक्त तापमान बराबर -2 अंश सेल्सियस वत्ता 5 अंश सेल्सियस। अहींया एक ऋण छे एक धन छे, तो निशानीओने ध्यानमां लो। माइनस प्लस माइनस 5 માંથી 2 જાય તો 3 અને મોટાની નિશાની છે એ લેવી, મોટી સંખ્યા 5 છે તો એની નિશાની પ્લસ છે, તો અહીંયા પ્લસ કરવાની જરૂર પડતી નથી, તો અહીંયા આવશે 3 અંશ સેલ્સિયસ। આ તમને સંયુક્ત તાપમાન મળી ગયું, પણ અહીંયા તમારો દાખલો પૂરો થતો નથી। આપણે જોઈએ આગળ શું કીધું છે। સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે। હવે અહીંયા સંયુક્ત તાપમાન તમને મળ્યું તો 3 અંશ સેલ્સિયસ, જો તો એ શિમલાના તાપમાન કરતા ઓછું છે, તો કે હા, તો તમારે અહીંયા લખવું પડે કે શ્રીનગર અને શિમલાનું તાપમાન એ, તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતા કેવું છે, તો કે ઓછું છે। ત્યાર પછી જોઈએ, હજુ તમારો દાખલો અધૂરો છે। શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? શ્રીનગરનું તાપમાન તો હતું -2 અંશ સેલ્સિયસ અને તમને સંયુક્ત તાપમાન મળ્યું છે 3 અંશ સેલ્સિયસ, તો શ્રીનગરના તાપમાન કરતા એ ઓછું છે કે નહીં એ તમારે જોવાનું। શ્રીનગરનું તાપમાન તમને ઋણ સંખ્યામાં આપ્યું છે, સંયુક્ત તાપમાન તમને ધન સંખ્યામાં મળ્યું છે, તો શ્રીનગરનું તાપમાન ઓછું ગણાય તો સંયુક્ત તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતા ઓછું છે નહીં। તો અહીંયા તમારે લખવાનું કે સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી। તો જોઈએ આપણે આગળનો બીજો દાખલો। કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે। જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ કેટલા ગુણ થશે? હવે એક પ્રશ્નોત્તરી છે, એમાં જો તમે સાચા જવાબ આપો તો એના માટે ધન અંક એટલે કે ધન સંખ્યા આપવામાં આવે છે, અને જ્યારે તમે ખોટા જવાબ આપો ત્યારે તમને ઋણ અંક આપવામાં આવે છે। તો જે કે નામનો જે વ્યક્તિ છે એ આ પ્રશ્નોત્તરીમાં ભાગ લે છે, એણે 5 રાઉન્ડ આપેલા છે, તમને એમના સંખ્યા અહીંયા તમને આપેલી છે કયા કયા અંકો એ પ્રાપ્ત કરે છે, તો કે 25, -5, -10, 15 અને 10। હવે તમને એમ પૂછ્યું છે કે કુલ કેટલા ગુણ એને મેળવા। હવે જ્યારે પણ આપણે કુલ ગુણ મેળવવા હોય તો આપણે શું કરીએ છીએ, તો કે સરવાળો। તો અહીંયા જે કે પ્રાપ્ત કરેલ 5 રાઉન્ડના ગુણ છે એનો આપણે સરવાળો કરશું ત્યારે આપણને કુલ ગુણ મળશે। તો અહીંયા લખીએ આપણે, જે કે પ્રાપ્ત કરેલ કુલ ગુણ બરાબર 25, -5, -10, 15, 10। હવે તમને જે અહીંયા સરવાળા કરવામાં આવ્યા છે એમાં તમને 2 નિશાનીઓ ભેગી થતી જોવા મળે છે, તો એ બંને નિશાનીઓને ભેગી કરી અને આપણે જવાબ મેળવીએ 25। અહીંયા પ્લસ માઇનસ ભેગા થાય છે, તો પ્લસ માઇનસ માઇનસ, તો 25 - 5। હવે અહીંયા પ્લસ માઇનસ ભેગા થયા, તો પ્લસ માઇનસ માઇનસ, તો કે 10
હવે અહીંયા પ્લસ 15 છે એમના એમ જ અને પ્લસ 10 છે એમના એમ જ પ્લસ 15 પ્લસ 10 હવે આપણે જોઈએ 25 માંથી 5 જાય 25 માંથી 5 જાય તો કેટલા વધે 25 માંથી 5 બાદ કરો તો 20 વધશે તો 20 લખ્યા ત્યાર પછીનું પદ છે એમનું એમ જ માઈનસ 10 વત્તા 15 વત્તા 10 હવે 20 માંથી 10 ને બાદ કરો 20 માંથી 10 ને બાદ કરશો તો જવાબ શું મળશે તો કે 10 વત્તા 15 વત્તા 10 હવે તમને જે ત્રણે ત્રણ અંક મળ્યા છે એનો શું કરી દેવાનો છે તો કે સરવાળો 10 ને 10 20 20 ને 10 30 અને આ પાછળના 5 છે એ એટલે ટોટલ થશે 35 તો જે કે એ પ્રાપ્ત કરેલ કુલ ગુણ કેટલા છે તો કે 35 તો અહીંયા તમારે છેલ્લે એક વાક્ય લખવું આમ જે કે એ પ્રાપ્ત કરેલ કુલ ગુણ 35 છે તો અહીંયા આપણો બીજો દાખલો પૂરો થાય છે આના પછીનો દાખલા નંબર 3 એ આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી વંદે માતરમ